ગોન સેવા પસંદગી મંડળ માં ચાર હજાર ત્રણસો જગ્યાઓ માટેની ભરતી જાહેર આજથી અરજી પ્રક્રિયા શરૂ સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે સારા સમાચાર સામે આવ્યા છે જી હા ગુજરાત સરકાર દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે ગોન સેવા પસંદગી મંડળ દ્વારા ચાર જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે ગૌન સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસર આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત સત્તર કેડેટ માટે ચાર ચાર હજાર ત્રણસો જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે મળતી માહિતી મુજબ ગૌન સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં ચાર જાન્યુઆરી થી ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થશે તારીખ એકત્રીસ જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા તૈયારી કરનાર ઉમેદવારોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા ભરતી જાહેરાત કરવામાં આવી હતી સેવા પસંદગી મંડળ દ્વારા આકડા મદદ ભરતી જાહેર કરવામાં આવી છે તો બીજી તરફ પરીક્ષા ફી પણ મંડળે ફેરફાર કર્યો છે પાંચસો રૂપિયા ફી દરેક ઉમેદવારે ભરવાની રહેશે મંડળ દ્વારા પાસ થયેલા ઉમેદવારો પરીક્ષા ફી પરત આપશે આવતીકાલે ફી અંગેની સત્તાવાર જાહેરાત કરાશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે હવે ઉમેદવારોએ વધારે ફી આપવા તૈયાર રહેવું પડશે તો સાંભળો સિંહ જાડેજા શું કહી રહ્યા છે જે બદલાવો જે પરિવર્તન અત્યારે ગૌણ સેવામાં આવી રહ્યું છે એ પણ ખુબ આવકારદાયક છે અને સ્વીકાર્ય છે જેમ કે પરીક્ષા જે ફી હતી એ પરીક્ષા ફી અત્યારે જોવા જઈએ તો એકસો અગિયાર રૂપિયા જેવી ઉઘરાવવામાં આવતી હતી પરંતુ હવે જે ફી છે પાંચસો રૂપિયા કરવામાં આવી છે જેથી કરીને હું એવું માનું છું કે જે ભરવા ખાતર જે ઉમેદવારો ફોર્મ ભરતા હતા અને જે બર્ડન એ ઉપર આવતું હતું એ હવે નહીં આવે અને બીજી જે બાબત કે ખાસ કરીને જે સિલેબસ છે એ સિલેબસમાં ભરતી પ્રક્રિયામાં આ બધી જ જગ્યા ચેન્જ કરવામાં આવ્યો છે તો વિદ્યાર્થીને પણ એક ટકોર કરું છું કે આ જે સિલેબસ ચેન્જ થયો છે એમાં મેથ્સ રીઝનિંગ ગુજરાતી અને એની સાથે સાથે અંગ્રેજી એનું પ્રમાણ છે વધુ છે તો ખાસ કરીને આવા વિષય ઉપર તમે વધારે ભાર આપજો અને જે લોકો સુપર કેડરમાં જવા મળે છે સુપર ક્લાસ થ્રી કેડરમાં જવા માંગે છે તો એમને હવે તો મુખ્ય પરીક્ષા પણ આપવી પડશે તો એમને ગુજરાતી હંમેશા સાથે